દાદરા નગર હવેલી દમણ અને દીવના એકત્રીકરણને લઈને દીવ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. દીવ પ્રશાસન દ્વારા દિવસ દરમિયાન અનેક કાર્યક્રમો યોજાયા. દાદરા નગર હવેલી દમણ અને દીવના એકત્રીકરણને લઈ ત્રણેય સંઘ પ્રદેશ ખાતે 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનના શુભ દિને હર્ષભરી ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે દીવ ખાતે હોટલો, સરકારી કચેરીઓ, દીવના વિવિધ સ્તરો અને ખાસ કરીને માછીમારોની બોટોને પણ લાઇટિંગથી સજાવવામાં આવી. સાથે દિવસ દરમિયાન દીવ પ્રશાસન દ્વારા અનેક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પેશિયલ રંગોળી ફાઇટ ફ્લાઇંગ કોમ્પિટિશન, ફ્રેશ પેઇન્ટિંગ સ્પર્ધા, આતશબાજી, લાઈવ બેન્ડ વગેરેનું ભવ્ય આયોજન દીવ બંદર ચોક જેટી ખાતે યોજાઈ હતી. અને રાત્રે લોક ડાયરાનું પણ ભવ્ય આયોજન થયું, જેમાં જલ્પા પટેલ, નીતિન બારડ અને સલ્લાબેને ગુજરાતી ગીતો, દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ આપી લોકોને મનોરંજિત કર્યા હતા. દરેક પ્રવૃત્તિ દરમિયાન દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય, ડેપ્યુટી કલેક્ટર હરમિન્દરસિંહ, નગરપાલિકા પ્રમુખ હિતેશ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શશિકાંત સોલંકી, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વૈભવ રિખારી, મામલતદાર ચંદ્રહાસ વાજા, અધિકારીગણ ઉપસ્થિત રહી કાર્યક્રમોમાં પણ ભાગ લીધો હતો. આ ભવ્ય ઉજવણી દાદરાનગર હવેલી દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન અને જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના નેતૃત્વમાં આયોજન થયું હતું. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. ખપે પીછું